બિમલે મનોજભાઈની વાત કરી, યોગી બાપાની કૃપાથી શાંતિ બિમલ હેત થયું. તો તમે જો અત્યારે યુપીએસસીના ચેરમેન છે, બહુ મોટી પોઝિશન પર, પણ એ યુવાન હતા ત્યારે એ સમય એમને સત્પુરુષના યોગમાં યોગી બાપાની પ્રસન્નતા પ્રાપ્ત કરવા, સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા, શાંતિભાઈની આજ્ઞામાં રહ્યા તો સમય હચવાઈ ગયો. તો એ પણ એમએ પીએચડી ડૉક્ટર મનોજભાઈ બન્યા અને અત્યારે યુપીએસસીના ચેરમેન છે, બહુ મોટી પોઝિશન પર છે. તમે વિચાર કરો તો, તો એ યુવાન તમે એ જ અવસ્થામાં છો. તો સમાગમ એટલે સત્પુરુષનો યોગ, સત્પુરુષનો યોગ એટલે આપણને એ જ શીખવાડે છે કે આ યુવાન અવસ્થાની ઉંમર છે, બગડે નહીં, વેડફાઈ ના જાય, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠનો ઉપયોગ ભણવામાં, સત્સંગ કરવામાં, મા બાપને, ગુરુને, ઈષ્ટદેવને રાજી કરવામાં વાપરવો, એ સમયનો શ્રેષ્ઠ ઉપયોગ, એ જ સાચો સમાગમ. આવો સમાગમ આપણે કરી અને પ્રભુના ગમતામાં રહી, પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરી, યુવાની આપણે જીતાઈ જાય એવા પ્રભુચરને ગુરુચરને પ્રાર્થના. જય સ્વામિનારાયણ.